नागरिकों की प्राथमिक जरूरियात संतोषाय आ बाबत ने ध्यान में राखीने मॉरिस डेविसे जीवन की भौतिक गुणवत्ता आँख की जरूरियात करी छे, जेने टूंक में PQLI तरीके ओळखवामां आवे छे। आ आँख में मानव जीवन भौतिक गुणवत्ता में सुधारा ने आर्थिक विकास गणवामां आवे छे। जीवन ने भौतिक गुणवत्ता ने कक्षा आर्थिक विकास ने कक्षा दर्शावे छे। कोई एक देश के राज्य में बीजा देश ने के राज्य की तुलना में मानव जीवन की भौतिक गुणवत्ता चढ़ियाती हो तो तेनो अर्थ एवो थाय के ते देश के राज्य में आर्थिक विकास की कक्षा एटले के सपाटी ऊँची है। भौतिक जीवन की गुणवत्ता मापवा माटे त्रण धोरणों दर्शावाय छे। कया कया धोरणों छे? जीवन की भौतिक गुणवत्ता आंक तो पहला छे शिक्षण प्रमाण, अपेक्षित आयुष्य, बाल मृत्यु दर। तो शिक्षण प्रमाण में देश में साक्षरता प्रमाण केटलू छे, केटला टका वस्ती शिक्षण मेळवी शके छे तेनु दर्शावामां आवे छे। अपेक्षित बाल आयुष्य एटले के बाळक जन्म समये केटला वर्षनुं आयुष्य भोगवे छे तेनी अपेक्षा करवामां आवे छे तेने अपेक्षित आयुष्य कहे छे। बाळ मृत्यु दर के वर्ष दरमियान जीवता जन्मेला दर 1000 बाळकोए एक वर्षनी आयुष्य पूर्ण कर्या पहेला जे बाळको मृत्यु पामे छे तो तेने बाळ मृत्यु दर कहेवामां आवे छे। હવે આમાં ત્રણ જ બાબતો કેમ છે, બીજી કોઈ બાબતોનો કેમ સમાવેશ થતો નથી? કે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે। આ ત્રણેય બાબતોના આંકડા મેળવી શિક્ષણ કયા કેટલા લોકો લે છે તે આપણે મેળવી શકીએ છીએ, આયુષ્ય કેટલા લોકોનું બાળકોનું જન્મ થયું છે તે જોઈ શકીએ છીએ, બાળ મૃત્યુ દર કેટલા બાળકો મૃત્યુ પામે છે આપણને ખબર પડે છે। આ ત્રણેય નિદર્શકો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે। આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે। હવે શિક્ષણ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મુખ્ય માપદંડ કયું છે? શિક્ષણ। શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, વ્યક્તિની કુશળતા અને વિકાસની આવશ્યક બાબત ગણાય છે। હવે અપેક્ષિત આયુષ્ય કે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે, સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે। અપેક્ષિત આયુષ્યનો વધારો પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ દર્શાવે છે। ત્યાર પછી છે બાળ મૃત્યુ દર કે સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે। બાળ મૃત્યુ દર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરી વગેરેને બાળ મૃત્યુ દરમાં સમાવેશ થાય છે। ત્યાર પછી છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રચના કે દરેક નિદર્શન શિક્ષણ, આયુષ્ય, બાળ મૃત્યુ દરને 100નો ભાર આપવામાં આવે છે। નિર્દેશકની કામગીરીના આધારે 0 થી 100ની આંક વચ્ચેની ગુણ મૂકવામાં આવે છે। ત્રણ બાબતોમાં એ દેશને મળેલ ગુણોનો સરવાળો થાય છે, એ સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે, તેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ। હવે ત્યાર પછી છે મહત્ત્વની બાબતો કઈ કઈ છે PQLIમાં, કે PQLI 100ની નજીક તે દેશની ઉપરોક્ત 3 બાબતોમાં કામગીરી ઉત્તમ છે। ત્યાર પછી 0ની નજીક 3 બાબતોની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય છે। PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે। PQLIના આંકની એક જ દેશના 2 રાજ્ય કે 2 જુદા જુદા દેશોની તુલના થઈ શકે છે। આ આંકનો નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો, જો PQLI નીચું હોય તો દેશનો આર્થિક વિકાસ પણ નીચું હોય છે, જો PQLI ઊંચો હોય છે તો વિકાસ પણ ઊંચો હોય છે। હવે સકારાત્મક બાબતો કઈ કઈ છે, કે એટલે કે હકારાત્મક PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે। માથાદીઠ આવક
निर्देशक कर्ता पी क्यू एल आई जज्ञाता है। आर्थिक विकासना निर्देशक तरीके पी क्यू एल आई राष्ट्रीय आवक अने माथाधीत आवक करता ओछी मर्यादा वाला छे। हवे त्यार पछी छे पी क्यू एल आई थी जुदा जुदा देशों जुदा जुदा जूठों एक ज देशना विविध राज्यों की तुलना थई सके छे। शहरी ग्रामीण स्त्री पुरुषना पी क्यू एल आई बनावी तेमनी तुलना थई सके छे। हवे तेनी केटलीक मर्यादाओ छे के मात्र त्रण ज बाबतोनो समावेश केम थाय छे। आ त्रण ज बाबतोना आधारे सचोटताथी देशनो विकास थई शकतो नथी। साचो मां आंक मेळवा ત્રણ બાબતો સિવાયની બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે। માત્ર સરેરાશ દર્શાવે છે। ત્રણ નિર્દેશકના મળેલા આંકને ત્રણ વડે ભાગવાથી મળતો આંક પી ક્યુ એલ આઈ છે, જે સરેરાશ છે। સરેરાશથી દેશની ત્રણ બાબતોમાં અગ્રીમતા કે પછાતતા કહી શકાય નહીં, સરેરાશથી નિર્ણય લેવાતા નથી। આ ત્રણેય માનવ જીવનમાં એક સરખું મહત્વ અપાય છે, જે અયોગ્ય છે। ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી। જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે। ધનિક દેશોની પી ક્યુ એલ આઈ ધરાવતી ગતિ ધીમી હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી। હવે આજની સ્થિતિ કેવી છે આપ કે વિશ્વમાં 2003 પછી પી ક્યુ એલ આઈની ત્રણ બાબતોના આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્ધી બીજી ત્રણ બાબતોનો સમાવેશ કરી ને જીવનની ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં આવે છે। હવે ત્યાર પછી છે માનવ વિકાસનો આંક। માનવ વિકાસનો આંક કે વિકાસનો અદ્યતન નિર્દેશક માનવ વિકાસ આંક છે। 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો। આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક રજૂ કરવામાં આવ્યું। એચડીઆઈમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ વધુ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે। એચડીઆઈ તૈયાર કરવામાં મહેનત મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીનો ફાળો પણ ગણાય છે। જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નો મૂલ્યાંકન કરી આંક તૈયાર થાય છે। 1990થી એચડીઆઈને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે। હવે માનવ વિકાસ આંકના ઘટકો કયા કયા છે કે એસડીઆઈ તૈયાર કરવામાં સુગમ બને એ માટે ત્રણ જ પરિબળો ધ્યાનમાં લેવાયા છે। કયા કયા પરિબળો છે? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવનધોરણ એસડીઆઈમાં। તો અપેક્ષિત આયુષ્યમાં તમે જોયું કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક મપાય છે। જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તીથી વંચિત છે એવું કહેવાય છે, કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એનું કેટલું જીવશે એની અપેક્ષિત આયુષ્ય અપેક્ષા કરવામાં આવે છે। હવે જ્ઞાન શિક્ષણ કે જ્ઞાનનું પ્રમાણ જાળવવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે જાણવામાં આવે છે। આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિઓ અક્ષરજ્ઞાનને ધ્યાનમાં લેવાય છે, જે બાબમાં બે બાબતોનો સમાવેશ થાય છે, સ્કૂલિંગનું સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોમાં શાળા કક્ષાએ કેટલા વર્ષ અપેક્ષિત છે, તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંકડા મેળવવામાં આવે છે। ત્યાર પછી છે સારું જીવન ધોરણ કે જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવાઓ, સેનિટેશનની સેવાઓ, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિનો
ને જોવાય છે આ સારા જીવનધોરણનો આધાર આવક હોય છે. આવકનો સૂચક અંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક પીપીપી સમખરીદ શક્તિના ધોરણે મપાય છે. હવે ત્યાર પછી જે મુખ્ય બાબતો કઈ કઈ છે, સામા એચડીઆઈમાં કે ત્રણ ધોરણોના આધારે જ ગણાતા એચડીઆઈનું મહત્ત્વ મહત્તમ મૂલ્ય એક છે. હવે એચડીઆઈનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. હવે 1 છે મહત્તમ મૂલ્ય, મોટામાં મોટો મૂલ્ય 1 છે, તો પછી 0 થી 1 વચ્ચેનો જ હોવાનો. હવે જે દેશનો એચડીઆઈ 1ની નજીક કે તે વધુ વિકસિત ગણાય છે, 1ની નજીક હોય તો તે વધુ વિકસિત. હવે વર્ષ 2014માં દુનિયાના 188 દેશોમાં એચડીઆઈમાં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 અંકના સાથે 130માં ક્રમે હતો. હવે ત્યાર પછી છે 2015નો માનવ વિકાસનો અહેવાલ અને વિશ્વના દેશો, કે વર્ષ 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો. કયા વર્ષમાં? 2015માં માનવ વિકાસનો અહેવાલ રજૂ થયો. તો તેમાં વર્ષ 2014માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે દર્શાવવામાં આવ્યું. જો આ કોષ્ટકમાં આપેલું છે કે કયા દેશની માથાદીઠ આવક કેટલી છે, જન્મ અપેક્ષિત આયુષ્ય કેટલું છે, તે લોકોનો અભ્યાસ અપેક્ષિત વર્ષો વાસ્તવિક વર્ષો કેટલા છે તેની માહિતી આપવામાં આવેલી છે. હવે 2015ના એચડીઆઈના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. તો માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 વિભાગમાં વહેંચાયા છે. સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે 1 થી 49 રાષ્ટ્રોનું સરેરાશ માનવ વિકાસ મૂલ્ય 0.890 છે. વધુ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે 50 થી 105 રાષ્ટ્રો સરેરાશ 0.735 એચડીઆઈ ધરાવે છે. હવે મધ્યમ માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે 106 થી 143 રાષ્ટ્રો સરેરાશ 0.614 એચડીઆઈ ધરાવે છે. નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો કે 144 થી 188 રાષ્ટ્રો સરેરાશ 0.493 એચડીઆઈ ધરાવે છે. હવે ત્યાર પછી છે 2015ના માનવ વિકાસ અહેવાલના તારણો, કયા કયા તારણો છે કેટલા છે તે, કે 2014માં માનવ વિકાસની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વેનો પ્રથમ ક્રમ છે. ત્યાર પછી ભારતમાંનો માનવ વિકાસ આંક 0.609 છે અને તેનું 188માં દેશોમાં 130મું સ્થાન ધરાવે છે. કયું સ્થાન આવે છે? 130નું, આપણા ભારત દેશનું. ભારતનો એચડીઆઈના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં સમાવેશ થાય છે. 2014માં એચડીઆઈમાં છેલ્લા બે ક્રમે આફ્રિકા ખંડમાં આવેલ 0.348ના ક્રમ સાથે નાઇજરનું સ્થાન છે. ત્યાર પછી છે માનવ વિકાસ આંકનું મહત્ત્વ, કે આર્થિક વિકાસના એચડીઆઈના માપદંડમાં માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ થાય છે, તેથી તે પરિપૂર્ણ બને છે. એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. સાચી પ્રગતિ આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ છે. સાચી પ્રગતિમાં કોનો સમાવેશ થાય છે? આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિનો સમાવેશ થાય છે. એચડીઆઈ વિધેયાત્મક છે. એચડીઆઈ વધે તો અર્થ દેશના દેશમાં આર્થિક અને આરોગ્ય સ્થિતિ સુધરી છે એમ કહેવાય છે. દેશમાં શિક્ષણ અને આરોગ્ય સ્થિતિ સુધરી એમ કહેવામાં આવે છે. એચડીઆઈથી વિકાસમાન દેશોને કયા વિકાસની શક્યતા વધારે છે, કયા
क्या सरकारे ना आधारे काम करवानुं छे तेनो ख्याल आवे छे। एचडीआई वधारे प्रगतिशील ख्याल धरावे छे। त्यार पछी छे तेनी मर्यादाओ के एचडीआई ना त्रण ज सामाजिक निर्देशकोनो समावेश करायो छे, जे ओछा छे बीजा सामाजिक निर्देशकोनो समावेश करवो जोईए हतो। एचडीआई मां त्रण परिबळोने सरखुं महत्व अपायुं छे। खरेखर त्रणेयनो जुदी जुदी परिस्थितिमां जुदो जुदो महत्व होय छे। मानव विकासनो आंक निरपेक्ष स्थिति दर्शावतो नथी। कोई एक देश अन्य देशोनी तुलनाए क्या स्थाने छे ते दर्शावेवामां आवे छे, जेमां सापेक्ष प्रगति ज दर्शावाई छे। हवे जातीय समायोजन आंक, टेक्नोलॉजी सिद्धि आंक, मानव गरीबी आंक, मानव वपराश आंक अन्य निर्देशकोनो पण उपयोग करवामां आवे छे। આમ આ પાઠ અંગારી ખતમ થાય છે। આ પાઠના સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનો છે। લાફીઝ।